વડોદરાના સિનોર તાલુકા મામલતદાર હસ્તક મિલકત તબદીલી રજીસ્ટર કચેરી નોંધણી અધિકારી અઠવાડિયામાં 2 દિવસ જ સિનોર કચેરીમાં આવતા હોવાથી દસ્તાવેજો તેમજ મિલકત સંબંધીના સર્ચ રિપોર્ટ માટે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર રેવન્યુ રેકર્ડ પરત્વે અરજદારોને સફળતા મળી રહે તે માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે, ત્યારે સિનોર તાલુકા મામલતદાર કચેરીમાં ઈ ધરા તેમજ ઈ જમીનને લાગતી કામગીરી સમયસર થતી નહીં હોવાને લઈને અરજદારોને ધર્મધક્કા ખાવા મજબૂર બન્યા છે. મિલકત તબદીલી માટેની રજીસ્ટર કચેરી સિનોરના નોંધણી અધિકારી અઠવાડિયામાં 2 દિવસ જ સિનોર કચેરીમાં દસ્તાવેજ તેમજ મિલકત સંબંધી રેકોર્ડ સર્ચ રિપોર્ટ માટે અરજદારોને મુશ્કેલીઓ પડી રહી હોવાની અરજદારો કિરીટ પટેલ નિવેદનમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સિનોર ઈદરા કચેરીમાં ગામ નમૂના નંબર 6માં નોંધ અરજદાર પોતે કોમ્પ્યુટરમાં ઓનલાઈન એન્ટ્રી કરી શકે તેવી સોફ્ટવેરમાં સુવિધા ઊભી કરાઈ છે, ત્યારે વરસાદની અગાઉ આપેલી અરજીઓનો સિનોર ઈદરા કેન્દ્ર નિકાલ કરવા આવેલ નથી તેમજ સુધારા હુકમોની અરજીઓનો નિકાલ થતો નથી. રેવન્યુ રેકર્ડ તથા ફેરફાર અંગે 135D નોટિસ ઈદારા કચેરી સિનોરમાં જે તે પક્ષકારોને પાઠવવામાં આવતી નથી. મિલકત સંબંધિત ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ મેળવવા સર્ચ રિપોર્ટ પણ સમયસર મળતા નથી, જેને લઈને અરજદારોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. મામલતદાર કચેરી સિનોર ખાતે સબ રજિસ્ટ્રાર અઠવાડિયામાં 2 દિવસ આવતા હોય અરજદારોને તાલુકાના અરજદારોને દસ્તાવેજ કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે, તો કાયમી ધોરણે સબ રજિસ્ટ્રાર સિનોર મામલતદાર કચેરી રહે તેવી અમારી માગણી અને લાગણી છે અરજદારો વતી. જમીન માટે મિલકત નોંધણી ફેરફારો માટે સિનોર રજિસ્ટર કચેરીમાં નોંધણી અધિકારી અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવાર આમ 2 દિવસ આવતા હોવાથી મિલકત સંબંધિત તબદીલી કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જેના જમીનને લાગતી કામગીરી અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યાકુબ પટેલ, ZSTV, કરજણ.